નમસ્કાર મિત્રો, હમણાં જ ગયા વીકમાં કલકત્તામાં આરજીકર હોસ્પિટલમાં જે એક સામૂહિક બળાત્કાર અને એની હત્યા જે થઈ છે, એને અમે અંકલેશ્વરની બધી સામાજિક સંસ્થાઓ, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વર, રોટરી ક્લબ અને અન્ય સામાજિક સંસ્થાઓ આજે ભેગા મળીને અમે કેન્ડલ માર્ચ કરી છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને અમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ કે આપણા ભારત દેશમાં અને સ્પેસિફિકલી કલકત્તામાં અને આ ઘણી બધી જગ્યાએ આ પ્રકારના જે કૃત્યો થાય છે એની સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ અને જે લોકોએ આ કૃત્યો કર્યા છે એને સામૂહિક ફાંસી આપવી જોઈએ. અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ. અને આપણા ભારત દેશમાં જ્યારે આટલું સરસ વ્યવસ્થા તંત્ર હોવા છતાં બહેનોની સુરક્ષા માટે જ્યારે આવા પ્રોબ્લેમ ઊભા થાય છે ત્યારે ફરી ફરી અમે બધી જ સામાજિક સંસ્થાઓ ભેગા મળી અને આજે એને સખત શબ્દમાં વખોડીએ છીએ અને સરકાર પાસે, માનનીય શ્રી કલેક્ટર પાસે આની માંગણી કરીએ છીએ કે જે નરાધમો છે, જે લોકોએ આ કૃત્યો કર્યા છે એને સાચા અને જલ્દીમાં જલ્દી એને સાચી સજા મળે એવી અમારી બધાની માંગણી છે. થેન્ક યુ વેરી મચ. મેસેલ્ફ ડોક્ટર ધનશ્રી પાટિલ ઓર હમ સબ યહાં પે ઇસલિયે ગેધર હુઆ હૈ. જૈસા કે આપકો પતા હૈ કોલકાતા મેં જો રિસેન્ટ ઇવેન્ટ હુઆ હૈ ડોક્ટર મૌમિતા દેવનાથ કે ખિલાફ ઓર જો ઉન પે રેપ કે ચાર્જેસ હુઆ હૈ, તો હમે યહી કહેના હૈ ગવર્નમેન્ટ સે કે એઝ એન ડોક્ટર પ્રોફેશન આપ હમ પે ભી ધ્યાન દો, આપ હમારે લિયે ભી ફેસિલિટી સેફ્ટી કી હા ફેસિલિટી સેફ્ટી અરેન્જ કરે, પ્રોવાઈડ કરે. ઓર બસ મેરા ઇતના હી.